દાહોદ શહેરમાં આરટીઓ દ્વારા વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. ગુજરાત સરકારે તારીખ 16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમોને અમલી બનાવતા નવા નિયમ હેઠળ દાહોદ ટ્રાફિક પોલીસ તેમજ દાહોદ આરટીઓ અધિકારીઓ દ્વારા દાહોદ શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર વાહનોની ચેકિંગ હાથ ધરાઈ હતી. એક જ દિવસમાં 100 જેટલા વાહનોને દંડિત કર્યા હતા. તેમજ જુદા જુદા ગુનાઓ હેઠળ ચેકિંગ દરમિયાન સીટ બેલ્ટ, હેલ્મેટ, વીમો ના હોય તેવા વાહન ચાલકો ઉપર મેમો આપ્યા હતા, જેમાં 2-વ્હીલર, 3-વ્હીલર તેમજ 4-વ્હીલર વાહન સામે ગુનો નોંધી સ્થળ ઉપર જ દંડિત કરવામાં આવ્યા હતા, જેમાં 15 જેટલા વાહનોને અલગ અલગ કેસોમાં ડિટેન પણ કરાયા હતા અને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાતા કેટલાક વાહન ચાલકો ભાગવામાં સફળ રહ્યા હતા અને કેટલાક વાહન ચાલકોએ યુ ટર્ન લીધો હતો અને આરટીઓની ચેકિંગ દરમિયાન રાહદારીઓ રસ્તાની બાજુમાં ઊભા રહી દંડિત વાહન ચાલકો માટે તમાશાબીન બન્યા હતા. તેમજ આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે ગોધરામાં 2 PUC સેન્ટરો ઉપર ગેરરીતિ કરતા પકડાતા બંને PUC સેન્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને દાહોદ જિલ્લાના પણ PUC સેન્ટરોના સંચાલકોને નમ્ર અપીલ કરી હતી કે કોઈપણ જાતની ગેરરીતિ કર્યા વગર અને સરળ રીતે મોટરિંગ પબ્લિકને PUC સર્ટિફિકેટ આપવામાં આવે, જેથી કોઈ વાહન માલિકો પરેશાન થાય નહીં અને જો કોઈપણ જાતની ગેરરીતિ માલુમ પડશે તો તેઓની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે, તેમાં ખચકાઈશું નહીં તેવું આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું. ગુજરાત સરકારે તારીખ 16-9-19 આવેલો નવો મોટર વાહન ધારો અમલમાં મૂકવાનું શરૂ કરેલ છે. આ નવા ધારા મુજબ અમે દાહોદ ખાતે આ નવા નિયમ હેઠળ ચેકિંગ કરી 100 જેટલા વાહનો ઉપર કેસ કરેલ છે, જેમાં જુદા જુદા ગુનાઓ હેઠળ ધારો કે સીટ બેલ્ટ છે, હેલ્મેટ ના પહેર્યું હોય, વીમો ન હોય, આવા ગુનાઓ હેઠળ એ વાહનોને કેસ કરી અને 15-એક જેટલા વાહનો અમે લોકોએ ડિટેન કરેલ છે. તદઉપરાંત અમારું આ ચેકિંગ હવે નવા નિયમો સાથેનું અને નવા દંડના હેઠળ ચાલુ જ રહેશે અને લોકોએ રૂલ્સ ફોલો કરવા જ જોઈએ. કયા પ્રકારના વાહનો ડિટેન કરવામાં આવ્યા છે? આમાં જુદા જુદા પ્રકારના વાહનો છે કે મોટરસાયકલ છે, ઓટો રિક્ષાઓ છે, લાઇટ મોટર વ્હીકલ પણ છે અને ગુડ્સ વાહનો પણ છે.